દેવાનંદ ભાગ પાંચ નવકેતનની સ્થાપના ઓગણીસો માત્ર ચોવીસ વર્ષની વયે રાજ કપૂરે શરૂ કરી નવકેતન ફિલ્મ્સ નવ એટલે નવ અને મોટાભાઈ ચેતન આનંદના પુત્ર કેતનનું નામ જોડીને કંપનીનું નામ રાખવામાં આવ્યું નવ કેતન જેનું ચિહ્ન હતું રસ્તા પર જળહળતી લેમ્પ પોસ્ટ અથવા સ્ટ્રીટ લાઇટ જો

મૂર્તિ જેવા મોટાભાઈને આમ નિષ્ફળતાથી ભાંગી પડેલા જોઈને દેવાનંદે એક મોટા ગજાના નિર્માતા પાસેથી ઉછીના પૈસા લઈને પોતાની ફિલ્મ કંપની શરૂ કરી ને ચેતન આનંદને નોટોનું બંડલ આપતા કહ્યું "લો તમારી બીજી ફિલ્મ આપણી પોતાની કંપનીના બેનર તળે બનાવો સુરય્યને હીરોઈન તરીકે સાઈન કરો હીરો હું આગે વધો ચીયર અપ બ્રધર આમ માત્ર મોટાભાઈના ટેકો આપવા એમને સર્જક તરીકે પ્રસ્થાપિત કરવા એમણે પોતાનું બેનર શરૂ કર્યું નવકેતનની પહેલી ફિલ્મ હતી અપસર રશિયન નવલકથાકાર નિકોલાઈ ગોગોલની નવલકથા ઇન્સ્પેક્ટર જનરલ પરથી નાટ્ય સંસ્થા ઇપટા ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશને નાટક ભજવેલું જે ખૂબ સફળ થયેલું એટલે નવકેતનની પહેલી ફિલ્મ માટે એ જ નાટકનો સહારો લેવામાં આવ્યો એ જમાનાની ટોપની સ્ટાર suraiya ને કરારબદ્ધ કરવામાં આવી અપસરને સમીક્ષકોએ વખાણી પણ એક ચોક્કસ વર્ગના પ્રેક્ષકોએ માણી પણ એને જોઈએ એવો વકરો ન કર્યો નવ ની પહેલી હિટ ફિલ્મ હતી ઓગણીસો ને એકાવન માં આવેલી બાજી જે ડિરેક્ટ કરેલી વસંતકુમાર શિવશંકર પદુકોણ નામના એક જોવાને એનું ફિલ્મી નામ હતું ગુરુદત્ત પુણેના પ્રભાત ફિલ્મ સ્ટુડિયો માં દેવાનંદ અને ગુરુદત્ત ની દોસ્તી જામેલી અને બંને વચ્ચે એક વર્ણ લખ્યો મૈત્રી કરાર થયેલો કે બે માંથી જે કોઈ પહેલો નિર્માતા થશે એ બીજાને એક ફિલ્મ ડિરેક્ટ કરવાની તક આપશે દેવાનંદ હવે નવ સાથે તૈયાર હતા પહેલી ફિલ્મ અફસર ફ્લોપ

બાઝીએ એમને અપાર લોકપ્રિયતા અપાવી નવ ની પહેલી હિટ ફિલ્મ બાઝીનો અહીં વિશેષ ઉલ્લેખ એટલા માટે જરૂરી છે કેમ કે આ ફિલ્મે કંઈક કેટલાય લોકોની કારકિર્દી કંડારી જેમ કે શાયર શાહિલ ધ્યાનવી ગીતકાર બન્યા ફિલ્મની હિરોઈન ગીતા બાલી તથા કલ્પના કાર્તિક માટે પણ આ ફિલ્મ સીમા ચિહ્નરૂપ બની રહી જોની વોકર ફિલ્મોના સેટ્સ પર આંટા મારતા રહેતા દેવાનંદ ગુરુદત્ત એમની પ્રત્યે ધ્યાન ગયું બાઝીમાં ભૂમિકા આપી અને એક કોમેડિયન તરીકે પ્રસ્થાપિત થઈ ગયા અને અલબત્ત સંગીતકાર સચિન દેવ એસડી બર્મન બાજી ગીતા બાલી પણ રાતો રાત પ્રખ્યાત થઈ ગઈ પાછળથી કલ્પના બની મિસિસ દેવાનંદ અને ગીતા બાલી બન્યા મિસિસ શમ્મી કપૂર દેવાનંદની નવકેતન વિશેની અન્ય એક ઉલ્લેખની વાત એ છે કે રાજ કપૂરે યુવા વય પોતાની ફિલ્મ કંપની શરૂ કરી તે સાથે પોતાનો આર કે સ્ટુડિયો સ્થાપ્યો જ્યારે દેવાનંદે નવકેતનની ફિલ્મો મુંબઈના સ્ટુડિયો પર પર લઈને તેમાં તથા મુંબઈની સડકો ફિલ્મો બનાવી તમને કદાચ જાણીને નવાઈ લાગશે પણ નવકેતનની કેટલીક ઉત્તમ એક એવી ટેક્સી ડ્રાઈવર સાલ ઓગણીસો ચોપન માત્ર ત્રીસ દિવસમાં મુંબઈના રસ્તા પર જ ચિત્રિત થયેલી આશય હતો સેટ બાંધવાના તથા સ્ટુડિયો ભાડે રાખવાના પૈસા બચાવવા રોજ સવારે કલાકાર કસબી રસ્તા પર ભેગા શૂટિંગ ઢળતી સાંજે ડબિંગ ટેક્સી ડ્રાઈવરની પટકથા લખેલી સૌથી નાનાભાઈ વિજય આનંદે જે હજી તો મુંબઈની સેન્ટ જેવિયર્સ કોલેજમાં ભણતા હતા અગાઉ ફ્લોપ ફિલ્મ આપી ચૂકેલા ચેતન આનંદે ટેક્સી ડ્રાઈવરનું દિગ્દર્શન સંભાળ્યું ફિલ્મ સુપરહિટ થઈ આમ દેવાનંદે ભલે પોતાની ફિલ્મ કંપની સ્થાપી પણ પોતાનો સ્ટુડિયો ક્યારેય શરૂ ન કર્યો હા એમણે વિશાળ કહેવાય એવો આનંદ ડબિંગ સ્ટુડિયો જરૂર સ્થાપ્યો જે આજે પણ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં કંઈક કેટલી યાદો સંગ્રીને ઊભો છે નવકેતનની કેટલીક નોંધપાત્ર ફિલ્મો એટલે નવ દો ગ્યારા કાલા બજાર હમ દોનો જ્વેલ થીપ ગાઈડ હરે રામ હરે કૃષ્ણ દેશ પરદેશ વગેરે નવકેતને લગભગ છત્રીસ જેટલી ફિલ્મના નિર્માણ હાથ ધર્યા એની છેલ્લી સુપરહિટ ફિલ્મ હતી દેશ પરદેશ મતલબ નફો કરનારી એમની છેલ્લી ફિલ્મ હતી દેશ પરદેશ ત્યાર પછી દેવાનંદે સચ્ચે કા બોલ બાલા થી લઈને શીટ મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર લવ એ ટાઈમ સ્ક્વેર સેન્સર જેવી ફ્લોપ ફિલ્મ નિર્માણ કર્યા જેમને માટે દેવાનંદે નવકેતન ફિલ્મ શરૂ કરેલી એ મોટાભાઈ ચેતન આનંદ તથા જે નવકેતન થકી નાનોભાઈ વિજયાનંદ ગોલ્ડી ડિરેક્ટર તરીકે પ્રસ્થાપિત થયા એ બંને પાછલા વર્ષોમાં દેવાનંદને તોડીને પોતાની રીતે ફિલ્મ સર્જન તરફ વળ્યા હતા પણ દેવાનંદને એનો વસવસો નહોતો જો હતો તો એમણે એને ક્યારેય જાહેરમાં આવવા દીધો નહોતો આમ પણ ત્રણેય ભાઈઓ સાથે મળીને ફિલ્મ બનાવતા ત્યારે પણ અનેક જાતના ક્રિએટિવ ડિફરન્સ અથવા વૈચારિક મતભેદ થતા પણ એ ક્યારેય જાહેરમાં આવતા નહીં ઓગણીસો ને સત્તાણુંમાં ચેતન આનંદે આ જગતમાંથી એક્ઝિટ લીધી ને વિજય આનંદનો ધી એન્ડ આવ્યો બે માં વિજય આનંદે નવકેતન માટે દસ ફિલ્મ સત્તાવાર રીતે ડિરેક્ટ કરી જ્યારે અમુક બિન સત્તાવાર અથવા ઘોષ ડિરેક્ટેડ ઘોષ ડિરેક્ટેડ એટલે એવી ફિલ્મ જેના દિગ્દર્શક તરીકે કોઈ બીજી વ્યક્તિનું નામ હોય પણ અસલી મહેનત વિજય આનંદને હોય દેવાનંદ વિશે વધુ આવતા અંકે